નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સિરીઝના એપિસોડ 3 વિશે. આ પહેલાં આપણે 2 એપિસોડ જોઈ ચૂક્યા છીએ, તો વધુ સમય ન બગાડતા આપણે અવારનવાર પરીક્ષામાં પૂછાનારા મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતનો એકમાત્ર ડુંગર કયો છે કે જેના પરથી કર્કવૃત પસાર થાય છે? તો મિત્રો, આપણા પાસે ઓપ્શન છે કાળો ડુંગર, કંથકોટ, ધીણોધર અને હબા ડુંગર. તો મિત્રો, જોઈએ કે આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ધીણોધર ડુંગર. કે ધીણોધર ડુંગર એ ગુજરાતનો એકમાત્ર એવો ડુંગર છે કે જેના પરથી કર્કવૃત પસાર થાય છે. આ ઉપરાંત અન્ય ઓપ્શનની ચર્ચા લઈએ. મિત્રો, કાળો ડુંગર એ કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. મિત્રો, કચ્છના જે ડુંગરો છે તે 3 ધારમાં વહેંચાયેલા છે, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. તો જે કાળો ડુંગર છે તે કચ્છના ઉત્તરધારનો સૌથી ઊંચો પર્વત છે, અને ફક્ત ઉત્તરધારનો નહીં તે સમગ્ર કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે. ત્યારબાદ આપણે જોઈએ કંથકોટની વાત. સોલંકી વંશના મહાન રાજા ભીમદેવ પ્રથમ, તેમના પર જ્યારે મોહમ્મદ ગઝનવી દ્વારા આક્રમણ થયું હતું તો તે સમયે તેઓ આ કંથકોટના ડુંગર પર આવીને છુપાઈ ગયા હતા. ધીણોધરની વાત કરીએ તો મિત્રો, ધીણોધર ડુંગર જે છે એ નિષ્ક્રિય જ્વાળામુખીથી બનેલો પર્વત છે. ત્યારબાદ ધીણોધરની વાત કરીએ તો તે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો છે. આ ઉપરાંત કાનફટા પંથની સ્થાપના કરનાર ગોરખનાથ સમાધિ પણ આ ધીણોધર ડુંગર પર આવેલી છે. કાનફટા પંથની સ્થાપના કરનાર ગોરખનાથની તપોભૂમિ પણ ધીણોધર ડુંગર પર આવેલી છે. અને હબા ડુંગરની વાત કરીએ મિત્રો, તો હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. તો મિત્રો, કાનફટા પંથની સ્થાપના કરનાર ગોરખનાથની તપોભૂમિ, ગોરખનાથની સમાધિ આવેલી છે ધીણોધર ડુંગર પર, અને હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. તો મિત્રો, એકમાત્ર ડુંગર એવો કયો છે કે જેના પરથી કર્કવૃત પસાર થાય છે? તો તે છે ધીણોધર ડુંગર. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે ધાતુઓના રાજા તરીકે કઈ ધાતુ ઓળખાય છે? તો મિત્રો, ધાતુઓના રાજા તરીકે ઓળખાય છે તે છે સોનું. અન્ય ઓપ્શન જોઈએ કે ચાંદી, કે જેની રાસાયણિક સંજ્ઞા છે Ag, લોખંડ કે જેને કહેવાય છે ફેરસ અને તેની રાસાયણિક સંજ્ઞા છે Fe, એલ્યુમિનિયમ જેની રાસાયણિક સંજ્ઞા છે Al, અને સોનું કે જેની રાસાયણિક સંજ્ઞા છે Au. અને આ સોનાને આપણે ધાતુઓના રાજા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું થશે કે ધાતુઓના રાજા તરીકે કઈ ધાતુ ઓળખાય છે? તો તે છે સોનું. અને મિત્રો, ઘણી વખત આ ધાતુઓના રાસાયણિક સંજ્ઞા પણ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો તે પણ આપણે જોઈ લીધી કે ચાંદીની રાસાયણિક સંજ્ઞા છે Ag, લોખંડની Fe, ફેરસ માટે એલ્યુમિનિયમની Al, અને સોનાની રાસાયણિક સંજ્ઞા થશે મિત્રો Au. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? આપણને મિત્રો અમુક નિયમો આપેલા છે ભૌતિકશાસ્ત્રના, અને તેના શોધક આપેલા છે. તો તેમાંથી આપણે બતાવવાનું છે કે કયું જોડકું ખોટું છે. સૌ પ્રથમ જોઈએ કે આનુવંશિકતા મેન્ડલ, ગતિના નિયમો ન્યૂટન, સાપેક્ષવાદ આઇન્સ્ટાઈન, અને તરલતાનો નિયમ ગેલેલિયો. તો મિત્રો, આમાંથી આપણે જોઈએ કે આનુવંશિકતાના જે નિયમો છે તે આપણને જ્હોન ગ્રેગર મેન્ડલે આપેલા છે. તો મિત્રો, આ જોડકું સાચું છે. ગતિના નિયમો આપણને ન્યૂટને આપે છે. ગતિના 3 નિયમો છે આપણી પાસે, જે આપણને ન્યૂટને આપ્યા છે. તો તે જોડકું પણ સાચું છે. સાપેક્ષવાદ થિયરી ઓફ રિલેટિવિટી તે આપણને આપી છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને. તો મિત્રો, આ જોડકું પણ સાચું છે. આગળનો ઓપ્શન જોઈએ કે તરલતાનો નિયમ. તો મિત્રો, તરલતાનો નિયમ આપણને ગેલેલિયોએ નહીં તે આપણને આપ્યો છે આર્કિમિડીઝે. તરલતાનો નિયમ આપણને આપ્યો છે આર્કિમિડીઝે. તો મિત્રો, અહીંયા આગળ આ જોડકું આપણને ખોટું આપવામાં આવ્યું છે. તો આપણા પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે? તરલતાનો નિયમ, કે જે ગેલેલિયોએ નહીં પણ આર્કિમિડીઝ આપ્યો છે. તો આમાં ખોટું જોડકું કયું છે? ઓપ્શન D. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે કીડીના ડંખમાં કયું એસિડ હોય છે? ઓપ્શન છે આપણા પાસે મિત્રો સાઇટ્રિક એસિડ, મિથેનોઇક એસિડ, લેક્ટિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. તો મિત્રો, આનો જવાબ આવશે કે કીડીના ડંખમાં હોય છે મિથેનોઇક એસિડ. હવે જોઈએ મિત્રો ઓપ્શન્સ, કે સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ એ લીંબુ, સંતરા વગેરે જેવા ખાટા ફળોમાં આવેલું હોય છે. મિથેનોઇક એસિડ એ કીડીમાં આવેલું હોય છે. લેક્ટિક એસિડ આવેલું હોય છે દહીંમાં. દહીંમાં જે એસિડ હોય છે તે હોય છે લેક્ટિક એસિડ, અને ઓક્ઝેલિક એસિડ હોય છે ટામેટામાં. તો મિત્રો, કીડીના ડંખમાં કયું એસિડ હોય છે? તે છે મિથેનોઇક એસિડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે મિથેનોઇક એસિડ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે લખપત તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન છે આપણા પાસે સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને દાહોદ. તો જલ્દીથી બતાવો મિત્રો કે લખપત તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો લખપત તાલુકો આવેલો છે ગુજરાતના કચ્છ જિલ્લામાં. મિત્રો, અહીંયા આગળ કન્ફ્યુઝન એ ના થાય કે આપણા ગુજરાતમાં 2 તાલુકા આવેલા છે. એક છે લખપત અને એક છે લખતર.
તો મિત્રો જે લખપત તાલુકો આવેલો છે આ લખપત તાલુકો આવે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં અને લખતર તાલુકો જે છે તે આવેલો છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં તો મિત્રો લખતરમાં ર આવે છે અને સુરેન્દ્રનગરમાં પણ ર આવે છે તો લખતર એ હંમેશા આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં અને લખપત તાલુકો આવે છે કચ્છ જિલ્લામાં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે કે લખપત તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો તે આવેલો છે કચ્છ જિલ્લામાં અને લખતર તાલુકો આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે ઓપ્શન છે આપણા પાસે ફીમર સ્ટેપ્સ હ્યુમરસ અને કાર્પલ્સ તો મિત્રો જોઈએ કે આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ફીમર કે માનવના શરીરમાં સૌથી મોટું હાડકું જે છે તે ફીમર છે ફીમર એટલે કે આપણા સાથળના ભાગનું હાડકું તો પગમાં સાથળના ભાગનું જે હાડકું હોય છે તે આપણા માનવ શરીરનું સૌથી મોટું હાડકું હોય છે કે જેને આપણે ફીમર કહીએ છીએ બીજા ઓપ્શન્સ જોઈએ સ્ટેપ્સ તો સ્ટેપ્સ એ કાનમાં આવેલું એક હાડકું છે અને આ કાનમાં આવેલું હાડકું એ આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે તો આપણા શરીરનું સૌથી મોટું હાડકું કયું છે સાથળના ભાગમાં આવેલું ફીમર અને સૌથી નાનું હાડકું એ કાનમાં આવેલું છે કે જે છે સ્ટેપ્સ તો સૌથી નાનું હાડકું કયું છે સ્ટેપ્સ અને સૌથી મોટું હાડકું એ છે ફીમર હ્યુમરસની વાત કરીએ તો હ્યુમરસ એ હાથના ઉપરના ભાગમાં આવેલું હાડકું છે અને કાર્પલ્સની વાત કરીએ તો કાર્પલ્સ એ હાથના કાંડાના ભાગનું હાડકું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે કે માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે તે છે ફીમર આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે આલ્ફ્રેડ નોબેલ કે જેમના નામ પરથી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે તેમણે શેની શોધ કરી હતી આલ્ફ્રેડ નોબેલના નામ પરથી આપણે નોબેલ પારિતોષિક એનાયત કરીએ છીએ તો તેઓએ શેની શોધ કરી હતી તો મિત્રો ઓપ્શન આપણને આપ્યા છે ડાયનામાઇટ ટેલિફોન ડીઝલ એન્જિન અને વીજળી તો મિત્રો આમાંથી જવાબ આવશે કે આલ્ફ્રેડ નોબેલે શોધ કરી હતી ડાયનામાઇટની આલ્ફ્રેડ નોબેલ વિશે જાણીએ મિત્રો તો તેઓ સ્વીડનના વૈજ્ઞાનિક હતા તેમના નામ પરથી નોબેલ પારિતોષિક આપવામાં આવે છે અને આ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત ઈસવીસન 1901થી કરવામાં આવી છે મિત્રો જોઈએ કે નોબેલ પારિતોષિક એ 6 વિષયો પર આપવામાં આવે છે રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર મેડિસિન કલા શાંતિ અર્થશાસ્ત્ર વગેરે જેવા વિષયો પર નોબેલ પારિતોષિક આપવામાં આવે છે કે જે આલ્ફ્રેડ નોબેલના નામ પરથી આપવામાં આવે છે અને તેમણે શોધ કરી હતી ડાયનામાઇટની અન્ય ઓપ્શનની મિત્રો ચર્ચા કરીએ કે ટેલિફોનની શોધ કોણે કરી હતી ટેલિફોનની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ડીઝલ એન્જિનની શોધ કરી હતી રુડોલ્ફ ડીઝલે અને વીજળીની શોધ કરી હતી થોમસ આલ્વા એડિસને ઓકે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે ઓપ્શન છે આપણા પાસે 8 મિનિટ 10 સેકન્ડ 4 મિનિટ 2 સેકન્ડ કરતાં ઓછો સમય કે 2 સેકન્ડ કરતાં થોડો વધુ સમય તો મિત્રો જોઈએ કે આ પ્રશ્નનો જવાબ આવશે તે છે 2 સેકન્ડથી ઓછો સમય લગભગ જોઈએ તો સરેરાશ 1.3 સેકન્ડ થાય છે ચંદ્રના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 1.3 સેકન્ડની અંદર અંદર ચંદ્રનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જાય છે ઓપ્શન જોઈએ મિત્રો કે 8 મિનિટ 10 સેકન્ડ મિત્રો આ જવાબ છે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે લાગતો સમય સૂર્યના કિરણને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે તે છે 8 મિનિટ 10 સેકન્ડ અને ચંદ્રના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે સરેરાશ 1.3 સેકન્ડ એટલે કે આપણો જવાબ અહીં થઈ જશે 2 સેકન્ડથી ઓછો સમય આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો જે વિસ્તાર છે તે કયા નામે ઓળખાય છે ઝાલાવાડ કોહિલવાડ સોરઠ કે હાલાર તો મિત્રો ઘેલો અને શેત્રુંજી નદી કે જે ભાવનગરનો વિસ્તાર છે તો આ વિસ્તાર ઓળખાય છે ગોહિલવાડ નામે તો આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે મિત્રો ગોહિલવાડ કે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો ભાવનગરનો વિસ્તાર તે ઓળખાય છે ગોહિલવાડના નામે અન્ય ઓપ્શન જોઈએ મિત્રો ઝાલાવાડ તો કચ્છના નાના રણ અને સુરેન્દ્રનગર સુધીનો ભાગ એક ઓળખાય છે ઝાલાવાડ તરીકે સોરઠની વાત કરીએ મિત્રો તો જૂનાગઢના ગિરનાર પર્વતથી દક્ષિણ પશ્ચિમ દિશાના દરિયા કિનારા સુધીનો જે ભાગ છે તે કહેવાય છે સોરઠ હાલાર પ્રદેશની વાત કરીએ તો બરડા ડુંગરથી લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા સુધીનો જે વિસ્તાર છે તે કહેવાય છે હાલાર અને મિત્રો વાત કરીએ તો ઝાલાવાડ કોહિલવાડ સોરઠ અને હાલાર આ ચારેય પ્રદેશો ભેગા મળીને જે પ્રદેશ બનાવે છે તે આખા પ્રદેશને આપણે કહીએ છીએ કાઠિયાવાડ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે કે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર કયો છે તો તે છે કોહિલવાડ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કચ્છનું મોટું રણ રચાવા પાછળનું કારણ શું છે
ઓપ્શન છે આપણા પાસે મિત્રો વાવાઝોડું, અલ્લાહબંધ, કચ્છનો ભૂકંપ કે છપ્પનિયો દુકાળ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે અલ્લાહબંધ. અલ્લાહબંધ કઈ રીતે? 16 જૂન 1819 રોજ એક ભૂકંપ આવે છે કચ્છ વિસ્તારમાં. લગભગ 8ની તીવ્રતાનો ભૂકંપ આવે છે. આ ભૂકંપના કારણે જે સિંધુ નદીનો ફાટો પહેલા કચ્છમાંથી વહેતો હતો તે હવે પોતાની દિશા બદલી લે છે. સિંધુ નદીના વહેણની દિશા બદલાઈ જાય છે, જેના કારણે કચ્છ જિલ્લાનો લખપત તાલુકો હોય છે, આ લખપત તાલુકો એ પહેલા સિંધુ નદીના કાંપના લીધે ફળદ્રુપ રહેતો હતો, પરંતુ આ 8ની તીવ્રતાના ભૂકંપને કારણે ત્યાં આગળ એક 3 મીટર ઊંચો બંધ બંધાઈ જાય છે અને સિંધુ નદીનું વહેણ જે છે એ ત્યાંથી પોતાની દિશા બદલી લે છે. તો અહીં આ જે 3 મીટરનો બંધ બંધાઈ ગયો તેને લોકોએ અલ્લાહબંધ નામ આપ્યું. આ સમયે મિત્રો જ્યારે સિંધુ નદીએ પોતાનું વહેણ બદલી કાઢે છે તો તે સમયે એક સિંધરી બંદર હતું, આ બંદર એ નદીમાં ડૂબી જાય છે. તો જ્યારે સિંધુ નદી પોતાનું વહેણ બદલે છે તે સમયે સિંધરી બંદર એ ડૂબી જાય છે અને લખપતનો જે ફળદ્રુપ એરિયા હતો તે હવે રેતાળ બનવા લાગે છે અને ત્યાં આગળ 3 મીટર જેટલો ઊંચો એક બંધ બંધાઈ જાય છે જેને ત્યાંના સ્થાનિક લોકો અલ્લાહબંધ નામ આપે છે. સિંધુનો પ્રવાહ બદલાઈ જાય છે અને તે જગ્યા કે જ્યાંથી સિંધુનો પ્રવાહ બદલાઈ જવાને કારણે લખપતનો જે વિસ્તાર હતો કે જે રેતાળ બની ગયો હતો તેને નામ આપ્યું કોરી ક્રિક. એટલે કે કોરી ક્રિક વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં પહેલાં સિંધુ નદી વહેતી હતી, પરંતુ ભૂકંપના કારણે બંધ બની જવાને કારણે તેણે પોતાનું વહેણ ફેરવી લીધું. તો ગુજરાતમાં કોરી ક્રિક એકમાત્ર એવી જગ્યા છે કે જે લુપ્ત થયેલી સિંધુ નદીનો વિસ્તાર દર્શાવે છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે કચ્છનું મોટું રણ રચાવવા પાછળનું કારણ શું છે? તો તે છે મિત્રો અલ્લાહબંધ. તો મિત્રો આ હતા અમુક પ્રશ્નો કે જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા રહે છે અને આગળની પરીક્ષાઓમાં પણ હજુ પણ તેમના પૂછાવાના ચાન્સીસ એટલા જ વધારે છે. તો આગળ પણ આપણે આ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું. તો તમે જોડાઈ રહો વેક્ટર એજ્યુકેટર સાથે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીઓમાં જોશ રાખો. થેન્ક યુ.